નમસ્કાર બાળકો કેમ છો મજામાં ને આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત ગુજરાતી વિષય કાવ્ય આજની ઘડી રડિયા મળી આ કાવ્યના મોસ્ટ પ્રશ્નો આ વિડીયોની અંદર જોવાના છે બાળકો તમે આજની ઘડી રડિયા મળી કાવ્યનું ગાન પણ કર્યું છે એનો ભાવાર્થ પણ તમે સમજ્યા હશો તો આ આજે આપણે આ વિડીયોની અંદર થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ તો તમામ બાળકો આ વિડિયો અંત સુધી નિહાળજો શરૂઆત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નથી અહીં કાવ્યમાં એટલે કે આજની ઘડી રડિયામડી કાવ્યમાં પૂરો પૂરો એટલે શું એનો અર્થ શું થાય તો આ પ્રશ્નનો જવાબ આવશે ભરો શું થશે ભરો આગળનો પ્રશ્ન જી મિત્રો અહીં નરસૈયાનો સ્વામી એટલે શું તો નરસિંહનો સ્વામી એટલે શ્રી કૃષ્ણ ભગવાન ભગવાનનો પ્રશ્ન ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ શું ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ શું તો આ પ્રશ્નનો જવાબ આવશે ભગવાનના પગ પખાડવા ભગવાનના પગ આગળનો પ્રશ્ન બાળકો આજની ઘડી કાવ્યમાં કોને સંબોધન કરવામાં આવ્યું છે તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો સખીને શું આવશે મિત્રો જવાબ સખીને આગળનો પ્રશ્ન જોઈએ બાળકો ગોપી કોના આવવાની વધામણા વધામણી આપે છે ગોપી કોના આવવાની વધામણી આપે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે વાલાના આગળનો પ્રશ્ન જોઈએ બાળકો કે સખી કેવા વાસ વધાવાનું કહે છે સખી કેવા વાસ વઢાવવાનું કહે છે તો મિત્રો બાળકો આ પ્રશ્ન જવાબ આવશે આલા લીલા આલા લીલા વાસ વઢાવવાનું કહે છે આગળનો પ્રશ્ન જોઈએ વાંસમાંથી વાલાજી માટે શું બનાવવાનું છે તો મિત્રો આ પ્રશ્ન જવાબ છે મંડપ શું બનાવવાનું છે તો મંડપ આગળનો પ્રશ્ન જોઈએ તરિયા તોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ નથી તરિયા તોરણમાં કયા વૃક્ષનો પાનનો સમાવેશ નથી તો આસોપાલનો તો છે નારિયેળનો પણ છે આંબાનો પણ છે તો મિત્રો કયા વૃક્ષનો સમાવેશ નથી તો કેળનો કેળનો સમાવેશ થતો નથી બાળકો આગળનો પ્રશ્ન જોઈએ સખી તરિયા તોરણ ક્યાં બંધાવા કહે છે સખી તરિયા તોરણ ક્યાં બંધાવા કહે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બારણે ક્યાં બંધાવાનું કહે છે તો બારણે આજની ઘડી રડિયામણી કાવ્યમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે નીર શું નીર આગળનો પ્રશ્ન જોઈએ આજની ઘડી રડિયામડી કવિતાને કયા વિભાગમાં મૂકશો તમે ગરબીમાં મૂકશો ભક્તિ ગીતમાં મૂકશો ઉર્મી ગીતમાં મૂકશો કે આખ્યાનમાં મૂકશો તો મિત્રો આજની ઘડી રડિયામણી કાવ્યને કવિતાને ભક્તિ ગીતની અંદર આપણે વિભાગની અંદર મૂકીશું એટલે કે આ કાવ્ય એ ભક્તિ ગીત છે આજની ઘડી રડિયામણી કાવ્યના કવિનું નામ જણાવો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો બાળકો થોડાક બીજા એક બે પ્રશ્નો તમને અહીં કહી દઉં કે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાની અંદર તળાજા તાલુકાની અંદર થયો હતો મિત્રો એમની જન્મભૂમિ તો તળાજા કર્મભૂમિ બાળકો તમારે યાદ રાખવાની છે જૂનાગઢ જૂનાગઢ જ્યાં નરસિંહ મહેતાનો ચોરો દામોદર કુંડ જો દામોદર કુંડની અંદર સ્નાન કરવા માટે જતા હતા આગળનો પ્રશ્ન જોઈએ ચોક પૂરવો એટલે શું તો સાથીયા પાડવા સાથીયા પાડવા એટલે કે ચોક પૂર્વનો અર્થ શું થાય છે મિત્રો સાથીયા પાડવા જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો